જહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આપ જોઈ શકો છો આજે ગ્રામજનો છે છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામના લોકો છે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે શું આવેદન છે શું તેમની માંગ છે શા માટે તેમને આવેદન પાઠવવાની ફરજ પડી તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે તમારું રૂપસિંહભાઈ તીરસિંહ રાઠવા માજી સરપંચ માટે આવ્યા છો આજે જિલ્લા કલેક્ટરને તમે આવેદન શેનું આપ્યું છે શિક્ષક નટવરસિંહ ઝાલાખરોને પીપી દારૂ પીપીને આવે છે ત્રણ વર્ષથી મુકાય તો એને આવવાનાવું છે એટલે છોકરાના જોડે છેડા કરી રહ્યો છે આવો ગુના કરતા એને કાયદેસરની કાર્યવાહી હોવું જોઈએ જિલ્લામાં વારંવાર જાણ કરવા છતાં આને બદલી નથી કરતા એની કોઈ શિક્ષા નથી કરતા એટલે અમારે કલેક્ટરને આવેદનપત્ર આપવું પડ્યું કયા ગામની કઈ શાળા છે અત્રોલી ખુંદાપડા ફળિયાની મુખ્ય શાળા છે તો કેટલા સમયથી આ શિક્ષક છે તમારા ગામની આ શાળાની અંદર ત્રણ વર્ષથી વર્ષથી તો ભૂતકાળમાં ભૂતકાળમાં તમે રજૂઆતો કરી છે અમે આ શિક્ષણ અધિકારીને બધાને રજૂઆત કરી હતી પણ કોઈ એક્શન લેતા નથી આવી શું કારણ છે શું લાગે છે શિક્ષક કોઈ માથાભારે શિક્ષક છે હા સર એમ કે મારે આગળ તક ઓળખાણ છે અને તમારે જે કરવું હોય તે કરી લો તમારેથી કંઈ નહીં થાય બદલી બે નહીં કરી શકો એવું અમને ધમકી આપે છે કે આમ શું વાંચ છે શિક્ષક શું કરે છે શિક્ષક દારૂ પીને આવે છે અને કાયમ માટે એવું થાય છે વાર દારૂ પીને આવે ને પછી ઊંઘી જાય ને છોકરાને કહે કે તમે જતા રહો એમ કરીને સ્કૂલમાંથી બહાર મોકલી દે છે ને મારે મીટિંગ કરીને એક કલાક રહેશે ને મીટિંગ ભરવા એમ કરીને બાર બાર વાગે આવે બે વાગે કે એક વાગે જતો રહે છે તો આજે તમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે શું તમને પ્રત્યુત્તર શું મળ્યો છે કાયદેસરની કાર્યવાહી કરવાનું કીધું છે હમણે નહીં કરે તો પછી પાછા આંદોલન પર ઉતરશું પણ એને કરાવશું ખરા નહીં કરે તો તો આગળ વધીશું કેટલા શિક્ષક છે શાળાની અંદર બે શિક્ષક છે તો બે વારા ફરતી આવે છે અચ્છા બંને એક સાથે સ્કૂલમાં ક્યારે નથી ક્યારે નથી આવતા વારા ફરતી આવે છે આ જે નશો કરે છે બંને શિક્ષકો એવો નશો કરે છે કે એક જ કરે છે નટવર્સિંહ ઝાલા એકલો કરે પેલો નથી કરતો એ નાના છોકરા નાના છોકરા લઈને આવે અને પછી જતો રહે એવું બી એવું જ કરે એક લાખ રોડ કંઈ પાછ જતા રહે ખાલી હાજરી ભરે જતા રહે એવું કરે કેટલી સંખ્યા છે કેટલા ધોરણ છે તમારે ત્યાં આખું તમને પહેલાં સંખ્યા ત્રીસથી ચાલીસ થતી હતી હવે હાલમાં આ શિક્ષક આવે ત્યારથી દસ પંદર થાય છે હવે ચાર્સ પર પંદર દિવસ શિક્ષકને આના માટે આગળ રજૂઆત કરી હતી તે વખતે બદલી કરી દેશો એમ કરીને છાસપોર શિક્ષકો આવી તો અચાનક છોકરા આજુબાજુ ગામડામાંથી પંદરથી વીસની સંખ્યા થઈ જતી હતી હવે એકથી પાંચની સ્કૂલ છે પંદરથી વીસ છોકરાઓ હાજર થયા હતા હવે સાહેબ નવા આવે એમ કરીને ભણવાની ને મજા આવે એના કારણે છોકરા હાજર થયા હવે બે દિવસથી એકવીસ તારીખથી હાજર થયો છે શિક્ષક ને આ સોમવારે બી સ્કૂલ બંધ હતી કાલે મંગળવારે આવ્યો શિક્ષક તો બે વાગે આવી અને ત્રણ વાગે પાછા જતા રહ્યો અને મેં પૂછ્યું તો કે કે આગળ મારે મીટિંગ છે ને સોમવારે મને ફોન કરીને કીધું કે મારે મિટિંગ છે આવી શકાય એવું નથી ને મેં પેલા સી આરસી સાહેબ છે એમને ફોન કર્યો હતો કે આજે કોઈ મિટિંગ નથી ને પેલા નટવરસિંહ ઝાલા સાહેબ મને એવું કહે છે એટલે અમારે એવી માંગ છે કે એમને બદલી કરી આપે એમ આજે અત્રોલી ગામ છે એની મુખ્ય શાળા છે કે ગ્રુપ શાળા છે કયા ફળિયાની શાળા છે અત્રોલી પીપળા ફળ્યા મુખ્ય શાળા બિલકુલ તો બાળકોની અંદર સંસ્કારના સિંચનની જેની જવાબદારી છે એવા શિક્ષક પોતે જ ગ્રામજનોનો આરોપ છે કે નશો કરીને આવે છે દારૂનું સેવન કરે છે અને શાળામાં નિયમિત પણ આવતા નથી માત્ર એક કલાક આવે છે અને જતા રહે છે ગ્રામજનોનો આરોપ છે કે આવા શિક્ષકને લઈને બાળકોનું જે ભવિષ્ય છે અંધકારમય બની રહ્યું છે આદિવાસી બાળકો બેરે બેરે જેમ તેમ કરીને તેમને આ આદિવાસી ગ્રામજનો જે છે શાળાએ મોકલતા હોય અને જો શાળામાં શિક્ષક જ આ પ્રકારનું હોય શિક્ષણ આ પ્રકારનું હોય નિયમિત શિક્ષકના આવતા હોય નશો કરીને આવતા હોય ત્યારે બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાતો હોય છે ગ્રામજનોનો એ પણ આરોપ છે કે ભૂતકાળમાં તેમણે અવારનવાર આ શિક્ષકની વિરુદ્ધમાં રજૂઆત પણ કરી છે શિક્ષણ વિભાગમાં પરંતુ તેની સામે ક્યાંય ઠોસ પગલાં લેવામાં આવતા નથી ગ્રામજનો તો અત્યારે આ જે શિક્ષક છે તેની બદલીની માંગ કરી રહ્યા છે પરંતુ સવાલ તો એ છે સૌથી મોટો કે જો શિક્ષક નશો કરતો હોય અને નશો કરીને તે પોતાની ફરજ ઉપર જતો હોય અને તે પણ શિક્ષક તરીકેની ફરજ નિભાવવા જતો હોય તવા શિક્ષકની બદલી નહીં પરંતુ તેને શિક્ષણનું જે કાર્ય છે શિક્ષણ વિભાગમાંથી તેને ફરજમુક્ત કરવો જોઈએ કારણ કે આવા શિક્ષક બાળકોની અંદર કેવા સંસ્કારોનું સિંચન કરશે આપણે વિચારી શકીએ છીએ કે જે શિક્ષક પોતે જો નશો કરતો હોય દારૂનું સેવન કરતો હોય ને શાળામાં જતો હોય તો બાળકો ઉપર તેની શું અસર પડતી હશે ત્યારે આવા શિક્ષક જો બદલી થઈને બીજા શાળામાં જશે તો ત્યાંના બાળકોનું ભવિષ્ય બગડશે ત્યારે ચોક્કસ શિક્ષણ વિભાગ આ અંગે જાગૃત બને યોગ્ય તપાસ કરે અને આવા શિક્ષકને ફરજ મુક્ત કરે તે ઈચ્છનીય છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો